તાકેદીના પડાવ સમાન આજથી શરૂ થતી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી રાજકોટની ન્યુ એરા સ્કૂલ ખાતે પહોંચી વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી ઓલ ધ બેસ્ટ કહ્યું હતું. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધે તે માટે શિક્ષણ વિભાગની પહેલ સાથે ન્યુ એરા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક પુષ્પગુચ્છ અને મીઠાઈ આપી મોં મીઠું કરાવી સ્વાગત કરાયું. વિદ્યાર્થીઓના પ્રવેશ પરિસરમાં શાળાની વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય ગાન સાથે વાતાવરણ ઉત્સવમય બનાવી દીધું. આજનો વિદ્યાર્થી અભ્યાસના માધ્યમથી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી આવતીકાલના નવ ભારતના નિર્માણનો પાયો નાખવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ નિડરતાની પરીક્ષાનો સામનો કરી સફળતા મેળવે તેમ કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું. અહેવાલ દીપક રાઠોડ. મારું નામ દેસાઈ નંદિની છે. આઈ એમ ફ્રોમ સેન્ટ મેરી સ્કૂલ. તૈયારી તો બહુ સારી ગઈ રહી છે. પેપર કેવું જાય? પેપર એક્સપેક્ટેડ છે કે સારું જશે. જે રીતે બોર્ડ નું સાંભળ્યું છે કે બોર્ડ ના પેપર ઇઝી નીકળે એ રીતે એક્સપેક્ટેડ છે કે સારું જશે. પેપર નહીં આપને? ના, સાવ ઇઝી આપી. ઇઝી? મમ્મી પપ્પા ને કેટલા હેરાન કર્યા? થોડાક થોડાક. કારણ હું પણ ગભરા મંડા દીધી. હવે નહીં થાય ને? નહીં થાય. અને કેટલા માર્ક્સ આવશે? 85 ઓફ એક્સપેક્ટેડ છે. માય ગુડ. પારંપરિક ભારતીય સંગીત અને નૃત્ય સાથે વિદ્યાર્થીઓનું વેલકમ કરવામાં આવ્યું છે. મીઠાઈ ખવડાવીને, પેન સાથે ગુલાબ આપીને બધાનું સ્વાગત કરવામાં આવ્યું છે, જેથી એ લોકો રિલેક્સ ફીલ કરે. સાથોસાથ તંત્ર દ્વારા એક ટોલ ફ્રી નંબર પણ ચાલુ કરવામાં આવ્યું છે, જ્યાં કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય તો એક કોલ કરીને પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. એમાં બોર્ડના ધારાધોરણ મુજબ ત્યાં સીસીટીવી કેમેરા, કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે, તથા ઉપરથી ફ્લાઇંગ સ્ક્વેડો પણ આવવાની છે. ઓકે.